બિલ ટીપી એકની નિસર્ગ પેલેડિયમ ઓરોપ્રાઇમ સહિતની 12 સોસાયટીના રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમની સોસાયટી નજીક આવેલા પાલિકાના 110 નંબરના પ્લોટમાં ગાર્ડન બનાવવાની જગ્યાએ પાર્ટી પ્લોટ બનાવવાની હિલચાલ શરૂ કરાતા વિરોધ પ્રદર્શન કરી પ્લોટમાં ગાર્ડન જ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના હદ વિસ્તારમાં જે નવા ગામ ઉમેરવામાં આવ્યા છે તેમાં બિલ ગામમાં ટીપી 1માં 110 નંબરના પ્લોટમાં વુડામાં નક્કી થયેલ મુજબ ગાર્ડન બનાવવા માટે જગ્યા ફાળવેલ હતી. જ્યારે આ વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ કોર્પોરેશન દ્વારા બિલ ટીપી 1માં આવેલ 110 નંબરના પ્લોટમાં ગાર્ડનની જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવવાનું સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે આસપાસની 25 જેટલી સોસાયટીના રહીશોએ તેનો વિરોધ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા ક્યારે પણ ત્યાંના સ્થાનિક લોકોની શું જરૂરિયાત છે તેને સમજવાનો પ્રયાસ કરવામાં નથી આવતો. અધિકારીઓ પોતાની મરજી મુજબ પોતાનું આયોજન કરતા હોય છે, જેનો આસપાસની સોસાયટીવાળાએ વિરોધ કર્યો હતો. તેમજ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરને બોલાવીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. તેમજ વિસ્તારના કોર્પોરેટરોએ ખાતરી આપી હતી કે ગાર્ડનની જગ્યાએ પાર્ટી પ્લોટ નહીં બને અને વિસ્તારના નાગરિકોની વાત કોર્પોરેશન સુધી પહોંચાડાશે. અમે આજે આગળ બિલ કેનાલ રોડ બધા આડોશ પડોશની સોસાયટીના સ્થાનિકો આજે અહીંયા ભેગા થયા છે વિરોધ પ્રદર્શન કરવા માટે કે અહીંયા ગાડી બિલ ટીપી 1ની અંદર જે વોર્ડ નંબર 12 લાગે છે ત્યાં ગાડી અહીંયા ગાડી અમારા જે 4 કોર્પોરેટરશ્રીઓ છે એ લોકોને રજૂઆત કરવા માટે આજે ભેગા થયા હતા કે અમારા જે આ એક પ્લોટ અહીંયા ગાડી છે જે વુડાની અંદર ત્યાં ગાડી ગાર્ડન બનવાની વાત આવેલી છે. અમે વર્ષો પહેલાં જ્યારે અહીંયા ગાડી ઘર લીધા ત્યારે અમે એ જ આશાએ ઘર લીધેલા હતા કે અહીંયા ગાડી ગાર્ડન બનશે અને અમને બધા કેટલાય વર્ષોથી એ જ રાહ જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી ગાર્ડન બને, અમારા વડીલો છે, અમારા બાળકો છે, ગાર્ડનનો લાભ લે. હવે આજે આટલા વર્ષો પછી કંઈક નવા પ્રશ્નો આવી રહ્યા છે, નવી વાતો આવી રહી છે કે અહીંયા ગાડી પાર્ટી પ્લોટ અથવા અતિથિ ગૃહ બને. અમારે એ બેમાંથી કશું પણ જોઈતું નથી. એ તમે બીજી કોઈ પણ કોર્પોરેશનની જગ્યા પર શિફ્ટ કરી શકો છો. અમને આ જગ્યા પર તો ખાસ ગાર્ડન જ જોઈએ છે. અમારી બધા સ્થાનિકોની આ એક જ માંગણી છે. યહાં પે જબ હમણે ઘર લિયા થા તબ હુડા ગાર્ડન બનને વાલા હૈ એસા બતાયા ગયા થા, લેકિન અભી કુછ કારણવશ યહાં પે કુછ અતિથિ ગૃહ ઓર પાર્ટી પ્લોટ બનને કી માંગ કી જા રહી હૈ. તો હમ સબ યહાં ઇસી કારણ સે ઇકઠ્ઠે હુએ હૈ કી યહાં પે હમે સિર્ફ ગાર્ડન હી ચાહિયે. ઉસકા કારણ એસા કી યહાં પે વરિષ્ઠ લોગ ભી રહેતે હૈ ઓર છોટે બચ્ચે ભી હૈ જો 11th 12th મે ભી પઢતે હૈ, ઉનકો ઉસકા સાઉન્ડ પોલ્યુશન સે ઉનકો ભી પ્રોબ્લેમ હો સકતી હૈ. કુછ કુછ હાર્ટ પેશન્ટ ભી હોતે હૈ, કુછ કુછ લોગો કો સાઉન્ડ કી ભી બહોત બીમારિયાં હોતી હૈ. ઉસ વજહ સે હમે યે પાર્ટી પ્લોટ નહીં ચાહિયે, હમે સિર્ફ ગાર્ડન હી યહાં પે બનાવવા. રહીશોની એવી માંગણી હતી કે પહેલાં જે અહીંયા ગાર્ડન થવાનું હતું અને પછી કંઈક માહિતી એમની પાસે એવી આવી હતી કે અહીંયા ગાર્ડનની જગ્યાએ બીજી વસ્તુ આવી રહી છે. તો એ માટે અમને બધાને કોર્પોરેટરને જાણ કરી એ સંદર્ભમાં આજે અમે અહીંયા આવ્યા હતા અને આજે આપના માધ્યમથી અને અમારા વિસ્તારના સર્વ લોકોને ખાતરી આપું છું કે જે એમની ઈચ્છા છે એ જ થશે. એમની ઈચ્છા ગાર્ડનની હશે તો 100% ગાર્ડન જ થશે. આજે આપના માધ્યમથી અમને ખાતરી આપું છું અને એના માટે અમે અમારા બધા કાઉન્સિલરશ્રીઓ, અમારી સંગઠનની ટીમ પણ અહીંયા હાજર છે. અમે બધા જ જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું જ. પણ ઓલરેડી હું એવું કહેવા માંગુ છું કે બહુ રજૂઆત કરવાની જરૂર નહીં પડે. ત્યાં ગાર્ડનની માંગણી છે, ત્યાં ગાર્ડન થશે એટલું કહેવા જ આવ્યો છું. આટલા મોડા સુધી અમારા વિસ્તારના રહીશો અહીંયા હાજર રહ્યા બદલ એમનો પણ આભાર માંગુ છું અને મેં એમની ક્ષમા પણ માંગી છે કે થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં. પણ હજી ફરી એકવાર દોહરાવું છું કે આપની માંગણી પ્રમાણે જ થશે.